સુરતમાં ઘણા સમયથી આગની ઘટનાઓ વધી રહી છે. ઉનાળો શરૂ થાય તે પહેલા જ આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે કાપોદ્રામાં આગની ઘટના બની હતી. કાપોદ્રા ખાતે આવેલા અક્ષર ડાયમંડ પાસે ઝૂંપડામાં આગ લાગી હતી. આગ લાગતા જ નાસભાગ મચી જવા પામી હતી. તો ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ પર પાણીનો મારો કરી ભારે જેમત બાદ કાબૂ મેળવાયો હતો. આગમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. જો કે ઝૂંપડામાં રહેલ તમામ ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. મારું નામ જોરાવરસિંહવાળા, કાપોદ્રા ફાયર સ્ટેશન, સબ ફાયર ઓફિસર. અમને કોલ મળ્યો તો ઝૂંપડામાં આગ લાગેલી છે. તો અહીંયા આવતા તપાસ કરતાં બે ઝૂંપડામાં આગ લાગેલી હતી. કદાચ બાજુમાં કચરો ને પડેલું છે, ત્યાં ઉપરથી કોઈ કચરો સળગી અને સળગ્યું હોય એવો અનુમાન બાંધીએ છીએ. કયો વિસ્તાર છે આ? આ કાપોદ્રા બોમ્બે કોલોનીની સામેનો વિસ્તાર છે. ફાયર બ્રિગેડની ટીમ કેટલી સેકન્ડોમાં કેટલી મિનિટોમાં અહીંયા પહોંચશે? સાહેબ, એ તો હવે જઈએ અને કોલનો ને ટાઈમ લઈએ પછી કહો. ના, કોઈ પણ જાનહાની કોઈ ઈજા નથી. અંદર કોઈ હતું નહીં, એ બધા બહાર હતા. કારણ કદાચ કચરું એ છે, એટલે ઉપરથી કંઈ નાખવું હોય કે કંઈ એવો બનાવ છે, કોઈ પણ સળગાયો હોય એવું નથી. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.